ડિપ્રેશનમાં હોય કે કોઈ માનસિક સ્થિતિથી સુસાઇડ કરતો હોય છે. પરંતુ જો ખરેખર સાચો ઈલાજ, સાચો માર્ગ, સાચો પરિવાર અને સારા મિત્રો હોય તો દરેક પ્રોબ્લેમનો ઈલાજ શક્ય છે. જેમાં અમારો ફેવરિટ લખો અને લોક લાડીલો જીવો ડિપ્રેશનમાં છે, તો આપની સમક્ષ રજૂ કરે છે મગજની ભવાઈ બાય રોયલ ડ્રામેબાઝ. ધોરણ 12 પાસ કરી બધા એમબીબીએસમાં પ્રવેશે છે. વિદ્યાર્થી અને માતા પિતા તથા બધા મિત્રો ખુશ હોય છે અને ક્લાસનો પહેલો દિવસ હોય છે. Good morning, students. Today is your first day. Don't worry about study. Study tension free. We will learn from tomorrow. And today is only about orientation. Okay. Hi. तू क्या नहीं चे? तू मेरी नजीक ना काम नहीं चे. तू क्या नहीं चे? और वहाँ तो बहुत दूर चे यार. तू मेरी नजीक ना काम की तरह के काम है तो मैंने कैसे? अरे यार मैं समझ चे कि तू डेस्क पे नहीं आ रही चे. अरे ना ना एक बार तो आना थी वो तो बिजी नहीं चे. થોડા દિવસો વીતી જાય છે અને બીજો લેક્ચર હોય છે. Today we learn about sleep and sleep have different types. Do you know any type? What a stupid guy. Hey you, why are you sleeping? Stand up. What room? What's your name? Lakho sir. Full name? Lakho chepan buso. What's your name? Lakho maru naam. Chepo maru paru naam. Ne buso apri sir name. What a stupid guy! Hey you! Do you know in which sleeping state dream occurs? What I don't know? What sorry? Arey yaar, sorry kisne banaya? Har baar sorry ke chale jaate ho. Get out! You! Do you know answer? No sir! Then why you came here? Get out! Okay, next lecture I will ask this question, so be prepared. Okay, today's lecture over. બધા હોસ્ટેલ જતા રહે છે અને હોસ્ટેલમાં સીન શરૂ થાય છે. બીજા દિવસે બીજો લેક્ચર હોય છે એનાટોમીનો. Okay.
pure water, please. Which are symptoms? Dribbling of saliva and one side paralysis. And pure tea, please. આ મેડમ છે કે શું મીઠું મીઠું બોલે ને મફત નું કામ કરાવે છે. ઓકે સીધા, ઇફ યુ હેવ એની ડાઉટ્સ યુ કેન મીટ મી ઇન માય કેબિન. આફ્ટર સમ ટાઈમ એક્ઝામ્સ આર કમિંગ. અર્પિત યાર, એક્ઝામ આવી ગઈ ને આ ટેન્શન યાર, કઈ થતું નહીં. મેં શું કરું કઈ ખબર નહીં પડતી યાર. અરે તો ચિંતા ના કર, આપણે કરી નાખીશું. ક્યાં કરી નાખીશું? અરે યાર, મારાથી કઈ થવાનું? મેં તો કઈ નહીં વાંચ્યું, તો પાકો ફેર દઈશું. શું કરીશ યાર? અરે યાર, હું ફેર દઈશ તો મારા ઘરે બધા શું કે છે મારા વિશે? અરે યાર, હવે વાતું જ પડશે. કઈ નહીં થતું મારાથી પણ. બીજા દિવસે જીગર મેડમ ને મળવા માટે જાય છે. મેં ગમીન મેમ, મેડમ એક્ઝામ આવે છે, મને ટેન્શન બહુ થાય છે, ઊંઘ નહીં આવતી, ખાવાની ઈચ્છા નહીં થતી, અને આ દુનિયા મને સમજી મેડમ. બીજી બાજુ લોકો મેડમ ને મળવા માટે મળવા માટે. શું થાય છે દીકરા તને? એક્ઝામ આવે છે, થતી ચિંતા થાય છે, અને આ દુનિયા. બેટા, પરીક્ષા તો જિંદગીભર આવતી હોય, એમાં ટેન્શન ના લેવાનું હોય. હમણાં લેખિત કે મૌખિક સ્વરૂપે આવશે તો ફ્યુચરમાં કોઈ બીજા સ્વરૂપે, પણ એક્ઝામ તો આપવી જ પડશે. જો તારે એક્ઝામ આપવા માટે તું તત્પર રહીશ તો બાહુબલી કહેવાઈશ, બાકી તો ભલાલ દેવ જ બનાય. અને નો મેટર યુ આર પાસ ઓર ફેલ, ગીવ યોર 100%. તું પાસ થઈશ જ, અને સિંગલ શીટ ઓફ પેપર કાન્ટ ડિસાઈડ યોર ફ્યુચર. સો તું તૈયારી કર અને મહેનત કર, તું પાસ થઈ જઈશ. ઓકે, અને હું તને દવા લખી આપું છું, ટાઈમસર લેતો રહેજે, અને કંઈ બી પ્રોબ્લેમ લાગે તો મને પાછો કોલ કરજો. ઓકે, અરે પાક્કું એકદમ દવા જેવી છે કે મગજમાં જ ચડી જશે તારા. હવે લોકો સરને મળવા માટે નીકળે છે. હાલો મેડમ, કીધું તો હવે મળવા તો જવું પડશે, પણ જોવું હારું બીક બહુ લાગે સાહેબ જોડે જતા યાર. અરે લગા ક્યાં જાય છે તું? અરે મેડમ કીધું છે તો સરને મળતો આવું સાયકેટ્રિકમાં. હારું, તો મને તો એકદમ મને કોઈ ખબર ના પડે, લોકો ને તો તને ગાંડો કરશે, તારી પેલી ગર્લફ્રેન્ડ હજી પણ તને સાયકો કરશે. અરે અરે, મને કોઈ ગાંડો કે હું તને આવું કેમ કરી શકું? અરે બધા એક્ઝામ આપવા માટે જાય છે.
ઓકે સ્ટાર્ટ રાઇટિંગ મે ગમી સર નો યુ આર લેટ ગેટ આઉટ અરે સાહેબ ડાયરી હતી ક્યારે યાર જવા દો ને અરે સાહેબ જિંદગી નો સવાલ છે એકવાર પેપર આવવા દો ને પછી સાહેબ બધું જોઈ લઈશું એકવાર ફર્સ્ટ ટાઈમ સો આઈ એમ લીવ યુ નેક્સ્ટ ટાઈમ આઈ નોટ લીવ યુ ઓકે થેન્ક યુ સર પેપર તો આલો આવડ તો ગઈ નહીં પણ સારા મિત્ર મળતા હોય તો કદાચ બચી ગયો જો એને સમયસર